છોટાઉદેપુર લોકસભા બેઠકની મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ કર્મચારીઓ ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથક પર જવા રવાના થયા હતા. છોટાઉદેપુર સંસદીય મત વિભાગની ચૂંટણી માટે 2233 બૂથ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 8,08,813 પુરુષ, 8,61,728 સ્ત્રી અને ત્રીજી જાતિના 11 સહિત કુલ 16,70,552 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. છોટાઉદેપુર સંસદીય લોકસભા ચૂંટણી માટે 2233 ઈવીએમ એટલી જ સંખ્યામાં લોકસભા ચૂંટણીમાં સૌ પ્રથમવાર મતદારે આપેલો મત પસંદગીના ઉમેદવારને જ મળ્યો હોવાની ખાતરી કરાવતા વીવીપેટ યુનિટ તમામ મતદાન મથકોએ ગોઠવવામાં આવશે, જેના પરિણામે મતદાન પ્રક્રિયાની પારદર્શકતા ખૂબ જ વધશે. ચૂંટણી કામગીરીમાં 8,000-9,000 જેટલા કર્મીઓ ફરજ બજાવશે. ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફને 2 તબક્કામાં ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પેરામિલિટરી ફોર્સ અને SRPના જવાનો તૈનાત કરવામાં આવશે. સાથે સાથે 110 જેટલા માઇક્રો ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે. 61 જેટલા લાઇવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લાની દરેક વિધાનસભા દીઠ કુલ 35 જેટલા સંપૂર્ણ મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક વિધાનસભા દીઠ 1 લેખે 7 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા, છોટાઉદેપુર અને જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા ચૂંટણીમાં કુલ 1,299 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે 43 જેટલી વ્હીલચેર તેમજ સહાયક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહી પર્વમાં પોતાની પવિત્ર ફરજ સમજી મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર અંતર્ગત આજે 22 એપ્રિલના રોજ ડિસ્કચિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં 3 વિધાનસભા મત વિસ્તાર આવેલા તમામમાં વિધાનસભાની જો વાત કરીએ તો કુલ 48 રૂટમાં ઝોનલ અધિકારી મારફતે ટીમો રવાના કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કુલ 13 ટેબલ ઉપર ડિસ્પેચિંગ કામગીરી છે, એ રીતે આવતીકાલે રિસીવિંગ કામગીરી પણ થશે. સંખેડા વિધાનસભામાં 61 રૂટ છે, એ સિવાય જેતપુર પાવીમાં 42 રૂટમાં આ કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લામાં 110 જેટલા માઇક્રો ઓબ્ઝર્વર વિવિધ મતદાન મથકે ફરજ બજાવશે. કુલ 61 જેટલા વેબકાસ્ટિંગ, લાઈવ વેબકાસ્ટિંગના પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એ પણ તમામ લાઈવ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી 23 એપ્રિલે જિલ્લાના તમામ નાગરિકો પોતાનો પવિત્ર ફરજ સમજી અને મતદાનનો જે એમને અધિકાર મળેલો છે એનો ઉપયોગ કરે એવી વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવશે. અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.